संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार मित्रों, आज आपणे वहीवटी कायदामां रीट अरजी अने तेना प्रकारो ए विषे विगतवार माहिती जोईशुं। हूँ अने मारी साथे छे डॉक्टर एल एस पाठक, प्रिंसिपल आईएम नानोटी लॉ कॉलेज। मित्रों, आजे सौ प्रथम आपणे रीट अरजी एटले शुं ते जोईए छे, तेना विविध प्रकारो आपणे जोईए छे अने कई रीते आ रीट अरजी आपणने उपयोगी छे ते उदाहरण साथे समझीए। रीट अरजी मात्र वहीवटी कायदा एटले के एडमिनिस्ट्रेटिव लॉनो विषय न होता ते बंधारणना पण अनुच्छेद 32 અને 226 ની જોગવાઈ પણ છે। તો સૌથી પહેલા તેનું ઓરિજિન એટલે કે ઉદ્ભવ સ્થાન રીટ અરજીનું ક્યાંથી થયું ને કેવી રીતે આપણે આપણી કાનૂની વ્યવસ્થામાં તેને સમાવિષ્ટ કરી એની પહેલાં જોઈએ ઇતિહાસ અને ત્યાર પછી આપણે વિગતવાર દરેક રીટ અરજી સમજીએ। સૌ પ્રથમ મિત્રો જોઈએ તો રીટ અરજી કે કોઈ પણ અત્યારની આજની કાનૂની વ્યવસ્થા એ બ્રિટિશ સિસ્ટમની આયાત કરેલી છે આપણે કે વી હેવ ઓલરેડી અડોપ્ટેડ ધ સિસ્ટમ વિચ બ્રિટિશર્સ હેવ ઇમ્પ્લિમેન્ટેડ ઓર સ્ટાર્ટેડ। તો અહીં પણ રીટ અરજી છે એ આનો અપવાદ નથી, એ પણ આપણે બ્રિટનમાંથી જ આયાત કરેલી છે એમ ગણી શકીએ। પણ પ્રશ્ન એ થાય કે બ્રિટનમાં આ રીટ અરજી કઈ રીતે આવી અને શા માટે આવી। તો બ્રિટિશ જ્યુડિશિયલ સિસ્ટમ જોઈએ તો એમાં સૌ પ્રથમ વર્ચસ્વ કોમન લો કોર્ટ્સનું હતું એન્ડ કોમન લો કોર્ટ્સ વેર કન્સિડર્ડ ટુ બી વેરી રિજિડ કોર્ટ્સ। બહુ જ જે કહેવાય કે જડ કોર્ટ એમ તો નહીં પણ ચુસ્ત રીતે પોતાના નિયમો સિદ્ધાંતોને વળગી રહેનારી અદાલતો તરીકે તેમની ગણના થતી હતી અને દે હેવ વેરી પ્રિસ્ક્રાઇબ સેટઅપ ઓફ ધી ગ્રીવન્સીસ એઝ વેલ। કોઈ પણ તકલીફ થાય તો તે તકલીફો પહેલેથી જ એમણે નક્કી કરી રાખેલી હતી કે કોઈ પણ વ્યક્તિને આટલી તકલીફો થાય તો એ પ્રમાણેના પ્રિસ્ક્રાઇબ સેટ ઓફ ફોર્મેટ્સ હતા કે એ અરજી કરે કે ધારો કે કોઈ વ્યક્તિને નુકસાન વળતર અંગેની બાબતનો દાવો કરવો છે તો તે અંગેનું પ્રિસ્ક્રાઇબ સેટ ઓફ ફોર્મેટ હતું। કોઈ વ્યક્તિને માલ આપ્યો અને એના નાણાં ન મળ્યા એ અંગેનું છે તો આવા જુદા જુદા ફોર્મેટ હતા ગ્રીવન્સના અને એની બહારનું કશું પણ હોય તો ગમે એટલો અરજદારને અન્યાય થયો હોય પણ કોમન લો કોર્ટે નક્કી કરેલા પ્રિસ્ક્રાઇબ સેટ ઓફ ફોર્મેટ્સ એમાં જો એનું ગ્રીવન્સ કે તકલીફ ન આવતી હોય તો કોમન લો અદાલત તેને ન્યાય આપતી ન હતી અને એમ કહી દેતી હતી કે સોરી, તમારી આ ગ્રીવન્સ છે ગમે એટલી વ્યાજબી હોય પણ આ અદાલતના પ્રિસ્ક્રાઇબ સેટ ઓફ ફોર્મેટ્સમાં નથી આવતી માટે તમને ન્યાય નહીં આપી શકીએ। તો એ સંજોગોમાં અરજદારને અન્યાય થયો છે પણ આ અન્યાયને જે ગ્રીવન્સને સેટિસ્ફાય કરવા અથવા રેમેડી આપવા કે ઉપાય આપવા માટે અદાલત સક્ષમ ન નીવડે તેમની ટેકનિકલ બાબતોના આધારે તો એ સંજોગોમાં લોકો રાજાને ઇંગ્લેન્ડમાં એક પત્ર લખતા હતા સ્ટેટિંગ ઓલ ધ ગ્રીવન્સીસ દેટ ધીસ આર ધી ગ્રીવન્સીસ વિચ ધો વી એપ્રોચ ધ કોમન લો કોર્ટ્સ બટ તે ફેલ ટુ સેટિસ્ફાય અવર ગ્રીવન્સીસ એન્ડ ધેરફોર એઝ અ લાસ્ટ રિસોર્ટ વી આર એપ્રોચિંગ ધી કિંગ। અને ઇંગ્લેન્ડમાં પહેલાંના જમાનામાં રાજાને બહુ જ મહત્ત્વ આપવામાં આવતું હતું, રાજાને એક ન્યાયનો સ્ત્રોત કહેવામાં આવતું હતું। કિંગ વોઝ કન્સિડર્ડ ટુ બી ધી ફાઉન્ટેન ઓફ જસ્ટિસ એન્ડ ઓલ્સો ઇટ વોઝ ફર્મલી બિલીવડ ઇવન ટુડે ઓલ્સો ઇટ ઇઝ બિલીવડ દેટ કિંગ કેન ડૂ નો રોંગ। રાજા ક્યારેય કશું ખોટું કરે જ નહીં, એટલે કે જે કંઈ બાબતની તકલીફ હોય રાજા પાસે જઈશું તો અવશ્ય તેનું નિરાકરણ આવશે। અને રાજા એટલે નેચરલી એની પાસે અસાધારણ સત્તા હોય તો અહીંયા પણ લોકોની ફરિયાદો તકલીફો સાંભળી અને ઉચિત કેસમાં રાજા પોતાની અસાધારણ સત્તા જેને પ્રોરોગેટિવ પાવર્સ કહેવામાં આવતા હતા એ ઉપયોગ કરી અને યોગ્ય દાદ આપવા માટે મદદ કરતો હતો અને આ પ્રોરોગેટિવ પાવર્સ એને રિટ્સ તરીકે ઓળખવામાં આવતા હતા। સો રિટ્સ વેર ઇશ્યુ ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ધી ગ્રીવન્સીસ, જે રીતની તકલીફ હોય એ રીતે અલગ અલગ રીટ અરજી દ્વારા લોકોને દાદ આપતો હતો રાજા અને રાજાની આ રેમેડી ઉપાય એ કોમન લો અદાલતના પૂરક હતા। ઇટ વોઝ સબસ્ટિટ્યુટિંગ ધ ગ્રીવન્સીસ વિચ કોમન લો કોર્ટ ફેલ ટુ ગીવ જસ્ટિસ,
એટલે એ કોઈ તકલીફો હોય જેમાં કોમન લો કોર્ટ ન્યાય આપવામાં સક્ષમ ન નીવડે તો લોકો રાજા પાસે જતા, અને રાજા પાસે જઈ અને બધી દાદ મળતી તો વખત જતાં આ ઉપાય રેમેડી એટલી બધી પ્રચલિત બની ગઈ કે ધેર વેર નંબર ઓફ કમ્પ્લેન્સ એડ્રેસ ટુ ધ કિંગ ઇન સીકિંગ ધ ઇન્વોકેશન ઓફ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર્સ. તો રીટ અરજીનો ફ્લો વધતો ગયો. સો ધ કિંગ હેઝ ડેલિગેટેડ હિઝ પાવર્સ ટુ વેરી લર્નેડ વાઇઝ પર્સન કોલ્ડ ચાન્સેલર. ચાન્સેલર નામના એક બહુ જ ન્યાયવિદ, બહુ સિનિયર વરિષ્ઠ વ્યક્તિને આ આખો રીટ અરજીનો પાવર્સ આપ્યો, કારણ કે રાજાને એકલો ન્યાય આપવાના તો કામ હતા નહીં. અને આટલા બધા એકસાથે રીટ અરજી થાય તો રાજા ન્યાય આપી ન શકે, એટલે તેના બદલે તેણે આ સત્તા ચાન્સેલરને આપી. અને ચાન્સેલર કોઈ પણ કેસનો નિકાલ લાવતો કન્સિડરિંગ થ્રી મેઇન પ્રિન્સિપલ્સ: ઇક્વિટી, જસ્ટિસ એન્ડ ગુડ કોન્શન્સ, ન્યાય, સમન્યાય અને સદભાવના. તો ધીરે ધીરે વખત જતાં આ રીટ અરજીની પ્રથા એટલી બધી પ્રચલિત બની ઇંગ્લેન્ડમાં, અને નોટ ઓન્લી ઇન ઇંગ્લેન્ડ, ઓલમોસ્ટ ઓલ ડેમોક્રેટિક કન્ટ્રીઝ હેવ એડોપ્ટેડ ધીસ રીટ સિસ્ટમ ઇન ધર જ્યુડિશિયરી, આઈધર બાય વે ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓર બાય વે ઓફ ઇનેક્ટિંગ સેપરેટ લેજિસ્લેશન. બંધારણમાં પણ આ સમાવિષ્ટ કરવામાં આવી, અથવા તો અલગ કાયદો કરી. અને રીટ અરજી દરેક લોકશાહી દેશમાં લગભગ દુનિયાના આજે જોઈએ આપણે તો સમાવિષ્ટ કરેલી છે. હવે ભારતમાં પણ પ્રી ઇન્ડિપેન્ડન્સ એરામાં આ રીટ અરજી છે તે કઈ રીતે હતી એ જોઈએ. તો આપણે એનો જો ભૂતકાળ જોઈએ આપણે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એમાં પણ આ રીટ અરજીનો ઉલ્લેખ જોવા મળે છે. રીટ એ કંઈક જુદા શબ્દમાં જોવા મળે છે, પણ એમાં પણ છે. સાથે ઓલ્ડ સ્પેસિફિક રિલીફ એક્ટ, જૂનો વિશિષ્ટ દાદનો કાયદો હતો, એમાં પણ સેક્શન 45માં જોગવાઈ છે. અને આ ઉપરાંત આ જોગવાઈ આપણે જોઈએ તો સાથે ધીમે ધીમે કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પછી આગળ કઈ રીતે લેવી એ આપણા બંધારણ ઘડતી વખતે વિચારણા કરવામાં આવી. તો મિત્રો, આપણે હવે આટલો ઇતિહાસ રીટ અરજીનો જોઈ ગયા. હવે રીટ અરજી ભારતના બંધારણમાં કઈ રીતે ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે એ આપણે સમજીએ પ્રિન્સિપાલ પાઠક સાહેબ પાસેથી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મહેતા સાહેબે આપે રૂપરેખા આપી રીટ પિટિશનની, એનો પૂરો ઇતિહાસ આપને વિગતે સમજાવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં જ્યારે આપણો બંધારણ 1950માં 26 જાન્યુઆરીના દિવસે અમલમાં આવ્યું ત્યારે આ રીટ પિટિશનની જોગવાઈ આપણા બંધારણમાં કરવામાં આવી, અને ખૂબ અગત્યની છે. જો આપણા બંધારણે આમ જનતાને, જાહેર પબ્લિકને જો સારામાં સારી કોઈ બાબત આપતી હોય તો આ રીટ પિટિશનની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને એ અન્વયે કોઈપણ નાગરિક અથવા તો નાગરિકમાં હિત ધરાવતી કોઈપણ વ્યક્તિ, સંસ્થા એ અદાલતમાં જઈને આ અંગેની માગણી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, રીટ એટલે ઉચ્ચ અદાલત દ્વારા અથવા ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ વ્યક્તિને કંઈ કરવા માટેનો અથવા કંઈ કરતાં અટકાવવા માટેનો આદેશ માટે સામે તે આપવામાં આવતી હોય છે. આ સ્પેશિયલ જ્યુરિડિક્શન છે, એટલે કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 32માં સુપ્રીમ કોર્ટને આ હકુમત આપવામાં આવેલી છે, અને અનુચ્છેદ 226માં દરેક હાઈકોર્ટ્સને. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે ભારત આપણા બંધારણમાં જ, ભારતીય બંધારણમાં જ દરેક રાજ્યમાં સામાન્ય રીતે હાઈકોર્ટની રચના કરવામાં આવેલી છે, અને એ હાઈકોર્ટ્સમાં પણ આ રીટ જ્યુરિડિક્શન્સની હકુમત આપવામાં આવેલી છે. અને ખાસ કરીને ભારતીય બંધારણ પ્રકરણ 3માં જે મૂળભૂત અધિકારો છે, તો એ મૂળભૂત અધિકારોનું જ્યારે ઉલ્લંઘન થાય તો એ સમય દરમિયાન સ્પેશિયલ દાદ મેળવવા માટે કોઈપણ વ્યક્તિ અથવા તો હિત ધરાવતી કોઈપણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં સીધે સીધી અનુચ્છેદ 32 જે રીટ કરી શકે છે, કારણ કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અથવા તો જો 226 અન્વયે એણે હાઈકોર્ટમાં પણ દાદ માગી હોય તો આ જ પ્રકારની દાદ રીટ અન્વયે માગી શકે છે. તો આ એ સ્પેશિયલ પ્રકારની એક દાદ છે, અને એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ
ને જ્યારે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે બંને અદાલતોને હકુમત આપવામાં આવેલી છે. બાકીના વિષયોમાં માત્ર અનુચ્છેદ 226 અન્વયે હાઈકોર્ટમાં જ આ પ્રકારની રીટ અરજી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં આપણે સામેત્ર જોઈએ તો 5 પ્રકારની રીટનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલી છે રીત બંદી પ્રત્યક્ષીકરણ રીટ, જેને હેબિયસ કોર્પસ, રીટ ઓફ હેબિયસ કોર્પસ કરી શકે છે. આ એક રીટ એવા પ્રકારની છે કે જે વ્યક્તિને ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોય અથવા તો બંદીવાન બનાવવામાં આવ્યો હોય ત્યારે કોઈપણ વ્યક્તિ અથવા તો એના સગા સંબંધી એ અદાલતમાં પડકારી શકાય છે. અને જો અદાલતને એવું લાગે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટને કે જે અટકાયત કરવામાં આવેલી છે એ અટકાયતના કારણો યોગ્ય, વ્યાજબી અને કાયદેસરના નથી, તો એને તરત જ બંદીવાન વ્યક્તિને છોડી દેવાનો આદેશ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કરશે. બીજો પ્રકાર છે પરમાદેશની રીટ અરજી. જ્યારે કોઈ સરકાર, સંસ્થા અથવા અધિકારી કાનૂની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલો હોય અને એ લોકો આ કાનૂની જોગવાઈઓનું પાલન ન કરે ત્યારે ખાસ કિસ્સામાં 226 અન્વયે કોઈપણ વ્યક્તિ અદાલતમાં રીટ દાખલ કરી શકે છે. અને આ રીટ મળેથી કોઈપણ વ્યક્તિ જે કાયદેસરનું પાલન કરવા બંધાયેલી હોય અને એનું પાલન ન કરતી હોય તો એ જોડે પાલન કરાવશે. અને એને જો કોઈ એના રાઇટનું પણ વાયોલેશન થતું હશે તો એ રાઇટનું વાયોલેશન પણ થતું અટકાવશે અને વધારામાં એને ઉપચાર પણ આપવામાં આવશે. પરંતુ આ રીટમાં એક ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈપણ કાર્ય કરું કે ન કરું તે અંગે કોઈપણ સત્તામંડળને, કોઈપણ સરકારને એ વિવેકાધીન સત્તા ન હોવી જોઈએ. જો વિવેકાધીન સત્તા હોય તો આ રીટનો ઉપયોગ કરી શકાતો નથી. માત્ર કાનૂની જોગવાઈથી એ બંધાયેલા હોવા જોઈએ અને કાનૂની જોગવાઈ મુજબ એ કાર્ય કરવા કે ન કરવા માટે એમની કાનૂની ફરજ હોવી જોઈએ, તો જ આ પ્રકારની રીટ મળે છે. ત્રીજી રીટ છે ઉત્પ્રેષણની રીટ અરજી. સામેથી વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ હશે કે આપણી અદાલતનું જે બંધારણ છે એ બંધારણ, અદાલતના બંધારણમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનથી માંડીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટથી માંડીને હાઈકોર્ટ સુધીનું બંધારણ અદાલતોની જોગવાઈ કરવામાં આવેલી છે. અને હાઈકોર્ટ નીચેની તમામ, એના તાબા હેઠળની તમામ અદાલતો એ અધિનિષ્ઠ અદાલતો, સબ ઓર્ડિનેટ કોર્ટ્સ કહેવામાં આવે છે, અથવા તો ટ્રિબ્યુનલ્સ, હાઈકોર્ટના નીચે ટ્રિબ્યુનલ્સનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને અધિનિષ્ઠ અદાલતનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, અથવા અર્ધન્યાયિક તમામ સંસ્થાઓનો એનો સમાવેશ કરવામાં આવેલો છે કે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને અધિનિષ્ઠ છે. તો જ્યારે આ બધી અધિનિષ્ઠ અદાલતો, ટ્રિબ્યુનલ્સ, અર્ધન્યાયિક અદાલતો અથવા તો જે ન્યાયકતી કોઈ સંસ્થા હોય એ પોતાની હકુમતની બહાર જઈને કોઈ કાર્યવાહી કરે અથવા તો કેસ ચલાવે, તો આ સંજોગોમાં એ નીચલી અદાલતનો જે હુકમ છે અથવા ઓર્ડર છે એ અન્વયે એનો રેકોર્ડ ઉપલી અદાલત, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ મંગાવીને એ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે અને એ હકુમતનો દુરુપયોગ કરતા એને અટકાવી શકાય છે, જેને ઉત્પ્રેષણની રીટ અરજી કહેવામાં આવે છે. ચોથો પ્રકાર છે અધિકાર પૃચ્છાની રીટ અરજી, એટલે રીટ ઓફ કો વોરંટો. એટલે કોઈપણ જાહેર હોદ્દા ઉપર કોઈ વ્યક્તિ જ્યારે નિયુક્ત કરવામાં આવી હોય સરકાર દ્વારા કે યોગ્ય સત્તાધીશ દ્વારા અને એ પૂરતી લાયકાત ન ધરાવતી હોય અથવા તો એ પોસ્ટ માટે એ લાયક ના હોય, તો આ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ એ એનો હોદ્દો, એની નિમણૂક એ અદાલતમાં પડકારી શકે છે. અને અદાલતને આવી રીટ મળેથી અદાલત એને પૂછે છે, અધિકાર પૂછે કે તમે કયા કાયદા અન્વયે અરે કયા અધિકાર અન્વયે તમે આ હોદ્દા ઉપર બેઠા છો અથવા તો ફરજ બજાવો છો તેનો ખુલાસો આપો. જો એની નિમણૂક ગેરકાયદેસરની હોય અથવા તો કોઈપણ લાયકાત વગર એ હોદ્દો ધારણ કરતા હોય તો તરત જ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ એ વ્યક્તિને હોદ્દા પરથી દૂર કરશે અને એની જગ્યાએ લાયકાત ધરાવતી યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવા માટે જરૂરી આદેશ આપશે. પાંચમો પ્રકાર છે પ્રતિષેધની રીટ અરજી. વિદ્યાર્થી મિત્રો, અમુક સમય એવું બનતું હોય છે કે કોઈ સત્તાધિકારી અથવા તો કોઈ અદાલત એ અમુક બાબત અન્યાય રીતે કામ કરતું હોય છે અથવા તો પોતાની હકુમત ના હોય અને પોતાની હકુમતનો ઉપયોગ કરતા હોય, તો આવા સંજોગોમાં ન્યાયની બહુલતા અટકાવવા માટે, દાવાઓની બહુલતા અટકાવવા માટે એ આ પ્રકારની રીટ પ્રતિષેધની, મનાઈ હુકમના પ્રકારની રીટ કરી શકાય છે કે એને જ્યારે કાયદા મુજબ કોઈ સંસ્થા કે અદાલત કામ ન કરતી હોય તો એને નિષેધ કરી શકે છે, ભાઈ આ કાર્યવાહી તમારે ન કરવી જોઈએ કારણ કે કાયદાની વિરુદ્ધ છે,
અને કાયદાની જોગવાઈની વિરુદ્ધ છે અને અન્યાય છે તો આ પ્રતિરીતની રીટ આવા કેસોમાં નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 5 પ્રકારની રીટ છે એ ભારતમાં સામાન્ય રીતે આપણા બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે અને વહીવટી કાનૂનમાં પણ આની જોગવાઈ કરવામાં આવેલી છે અને ઘણી અગત્યની રીટો છે. આમ આ 5 પ્રકારની રીટ એ એવા પ્રકારની છે કે જે રાજ્ય સરકારની સામે અથવા તો કોઈ પણ સરકારની સામે, એ કેન્દ્ર સરકાર હોય કે અનુચ્છેદ 12 અન્વયે રાજ્યની વ્યાખ્યામાં કોઈ સંસ્થા આવી જતી હોય તો એ સરકારની સામે, અદાલત હોય તો અદાલતની સામે કે અન્ય સત્તાધિકારી સામે અમુક કાર્ય કરવા અથવા અમુક કાર્ય ન કરવા માટે અથવા તો અમુક કાર્યથી વંચિત કરવા માટે કરેલો હુકમ. આમ સામાન્ય આપણે જે એની પરિભાષા જોઈએ કે રીટ એટલે શું, તો રીટ એવા પ્રકારનો હુકમ છે કે જે રાજ્યને અથવા તો કોઈ સરકારને અથવા તો સરકારી તંત્રને અથવા તો અર્ધન્યાયિક સંસ્થાને અથવા તો અદાલતને ખુદને કોઈ કાર્ય કરવા માટે અથવા કરતાં અટકાવવા માટે અથવા તે કાર્ય કરવાથી વંચિત રહેવા માટે કરેલો હુકમ છે, જેને સામાન્ય ભાષામાં આપણે રીટ કરીએ છીએ. ભારતમાં રીટ કાનૂની સત્તા આપણે જોયું કે માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને જ છે, એ અધિનિષ્ઠ અદાલતને આ રીટ પ્રકારની રીટ કાઢવાની સત્તા નથી. એટલે માત્ર અને 2 પ્રકારના કેસોમાં જે આપણે જોયું કે અનુચ્છેદ 14 હોય, અનુચ્છેદ 15, 16, 17, 18, 19, 20 અને અનુચ્છેદ 32 ઇટસેલ્ફ એ મૂળભૂત અધિકાર છે અને પ્રકરણ 3માં એ તમામ મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમ કે સમાનતાનો અધિકાર, વાણી સ્વતંત્રનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર, જીવવાનો અધિકાર. તો આ બધા જે અધિકારો છે એ મૂળભૂત અધિકારોમાં આવે છે અને જ્યારે આ મૂળભૂત અધિકારોનું વાયોલેશન થતું હોય, ઉલ્લંઘન થતું હોય અને એ ઉલ્લંઘન સરકાર દ્વારા થતું હોય અથવા તો અર્ધ સરકારી તંત્ર દ્વારા થતું હોય, કોઈ અધિકારી દ્વારા થતું હોય અથવા તો અદાલત દ્વારા થતું હોય, તો આવા કિસ્સોમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને પેરેલલ જ્યુરિડિક્શન છે. એટલે કે 32 નીચે સુપ્રીમ કોર્ટમાં પણ એ અરજી કરી શકાય છે અને 226 અન્વયે ભારતની કોઈ પણ હાઈકોર્ટમાં એ અંગેની દાદ માગી શકાય છે. પરંતુ એક એનું માઇનસ પોઈન્ટ એ છે કે આ કાયદા મુજબની દાદ હોવી જોઈએ અને એ અંગે રજૂઆત કરેલી હોવી જોઈએ, એટલે કે યોગ્ય પક્ષકાર સમક્ષ આની રજૂઆત કરેલી હોવી જોઈએ અને એનું નિરાકરણ ના આવે એટલે જે તે